Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું 9મું ચેપ્ટર ત્રિકોણમિતિનો ઉપયોગ એપ્લિકેશન ઓફ ટ્રાયગોનોમેટ્રી ઓકે એ આપણે ભણતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે ચાર વ્યાખ્યાઓ સમજી હતી, ક્ષિતિજ કિરણ, દ્રષ્ટિ કિરણ, ક્ષિતિજ રેખા કે તો પછી ચાલે બરોબર, દ્રષ્ટિરેખા, પછી ઉચ્છેદ કોણ, અવચ્છેદ કોણ ઓકે, અને એના રિલેટેડ પાંચક દાખલાઓ જોઈએ હતા આપણે આ ચેપ્ટરમાંથી. આ વર્ષે આપણે ખબર હતી મુજબ આ વર્ષે ટોટલ 8 જ દાખલાઓ આપણે તૈયાર કરવાના છે. પહેલાં 3 ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા નંબર 1-5, આમાં એક જ સ્વાધ્યાય છે. એમાં ઓલરેડી આપણે 5 દાખલા તો લાસ્ટ લેક્ચરમાં થઈ ગયા હતા. ચલો 3 દાખલા બાકી છે, એ અને ઓબ્જેક્ટિવ જોઈએ આજે આપણે લેક્ચરમાં. તો એક આપણે પેલા ઉદાહરણ નંબર 3 જોઈએ છીએ. શું જોઈએ છે મિત્રો? ઉદાહરણ નંબર 3 જોજો ખાસ. ઉદાહરણ નંબર 3 તો કે 1.5 મીટર ઊંચાઈ વાળો એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલો છે. શું કહે છે મિત્રો? તો કે 1.5 મીટર ઊંચાઈ વાળો એક નિરીક્ષક છે અને અહીંયા એક ચીમની છે. આ ચીમનીથી આ નિરીક્ષક છે એ કેટલો દૂર ઉભો છે? 28.5 મીટર. તો એટલું કીધું છે. અને નિરીક્ષકની ઊંચાઈ છે કેટલી કીધી છે? 1.5 મીટર. આ નિરીક્ષક છે, ઓબ્ઝર્વેશન કરનારો, જેની ઊંચાઈ છે 1.5 મીટર. ઓકે મિત્રો, આપણે નામકરણ કરવું કરી નાખીએ. આ એ બિંદુ, આ એ બી છે, નિરીક્ષક છે, અને આ ચીમની છે સીડી. ચલો હવે આગળ જોઈએ આપણે શું કહીએ છીએ. તેની આગથી ચીમનીના ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. હવે આ નિરીક્ષકની આંખથી આ ચીમનીનું ટોચ ઓકે. એટલે હવે મિત્રો અહીંયા આપણે એક ક્ષિતિજ રેખા દોરવી પડશે પૃથ્વીને સપાટીને સમાંતર, તો જ અહીંયા ઉચ્છેદ કોણ બને છે 45નો. ઓકે મિત્રો, નહીં આપણે બિંદુ કહી દઈએ એ. ચલો એટલું ક્લિયર થઈ ગયું. તો ચીમનીની ઊંચાઈ શોધો. હવે મિત્રો આ સીડી છે ને એ ચીમની છે. સીડી શું છે મિત્રો? ચીમની. એ બી છે, એ નિરીક્ષક છે. હવે ખાસ જોજો, આ દાખલામાં છે ને માઇનર વેરિએશન, એટલે એવું લાગે છે આવે. એનું રીઝન એવું છે કે નિરીક્ષકની ઊંચાઈ 1.5 મીટર છે. રેડી, ખાસ સમજો. આ નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. હવે તમને કોઈ તમારી ઊંચાઈ કહે તો તમે શું માથાથી લઈને પગ સુધીની કહો કે આંખથી લઈને પગ સુધીની કહો? આપણે ગમે એ વ્યક્તિની ઊંચાઈ હોય માથાથી લઈ અને પગ સુધીની હોય. કારણ કે નિરીક્ષક છે કે માથામાંથી તો જોવાનું નથી, ત્યાં ચીમનીની ટોચને એ જોવાનું ક્યાં છે? આંખથી. હવે ઊંચાઈ કેટલી આટલી? માથાથી આટલી. એટલે આંખથી માથા સુધીનું જે ડિસ્ટન્સ આવશે એટલું આપણું આ દાખલા માટે વેરિએશન આવશે. પણ એને આપણે અવગણવાનું છે, એને ક્યાંય કન્સિડર કરવાનું નથી. ઓકે મિત્રો, સમજાઈ ગયું છે? જોવાનું આંખથી છે અને નિરીક્ષકની ઊંચાઈ એપી છે 1.5 મીટર. રેડી, હવે પેલા આપણે છે એ આ વસ્તુ મળશે, એથી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લેશું એટલે પણ એમાં એટલું એડ કરશું, પણ આપણે જે છે એટલો ભાગ છે એ વેરિએશન આવશે. આપણે દાખલો ગણશું એટલે તમને વધારે ક્લિયર થશે. તો એ લખી નાખશું આપણે મિત્રો કે સી એ બી છે નિરીક્ષક છે, એ બી છે નિરીક્ષક છે, અને સી ડી શું છે મિત્રો? ચીમની છે. ઓકે, એ બી નું માપ કેટલું છે? 1.5 મીટર. બી ડી, બી ડી કેટલું છે મિત્રો? 28.5 મીટર. હવે તમે જોઈ શકો છો કે જો બીડી 28.5 મીટર હોય તો આ એ પણ 28.5 મીટર જ થાય. આ બે માપ સેમ જ થાય બરોબર. તો આપણે લખશો
અહી બીડી બરાબર એ હોવાથી બીડી 28.5 છે તો એ નું માપે કેટલું થાય 28.5 મીટર. હવે આ ચીમનીની ટોચ છે, નિરીક્ષકની આંખે કેટલાનો ખૂણો બનાવે છે? 45 નો ખૂણો બનાવે છે. આપણો કાટખૂણો છે એટલે આ ખૂણો લખી શકીએ આપણે સીએઈ, ખૂણો સીએઈ બરાબર 45°. ચલો આટલું ક્લિયર થઈ ગયું છે. હવે જુઓ આપણે કુલ ચીમનીની ઊંચાઈ સીડી જોઈએ છે, બરોબર? તો હવે આ એબી જેવડું આ જ હોય ડી, આપણે આનો ઉપયોગ કરશું તો આપણે આટલું મળશે. એમાં આપણે આ શું ઉમેરી દેવાનું, આપણે લખશું અહીં એબી બરાબર ઈડી. માટે હવે એબી કેટલું હતું? 1.5. ઈડી પણ કેટલું થાય? 1.5 મીટર. ચલો એટલું ક્લિયર થઈ ગયું. ચલો હવે જો આપણે ચીમનીની ઊંચાઈ જોઈએ છે, આપણે આટલો ભાગ મળી ગયો આના જેટલું, આટલું ગોતવાનું છે. તો વિચારો જોઈએ, આપણી પાસે 45 ખૂણો છે, 45 ખૂણો, એની આપણી પાસે સામેની બાજુ છે, સોરી સામેની બાજુ જોઈએ છે, આપણી પાસે પાસેની બાજુ આના જેટલી છે. તો મિત્રો જોવો જોઈએ, સામેની જોઈએ છે, પાસેની છે, તો સાપા આ 45 ખૂણા માટે આ શું બાજુ થઈ? આ સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ થઈ. આપણી પાસે પાસેની બાજુનું માપ છે, અહીંયા આપણે સામેની બાજુ જોઈએ છે. તો સાપા કેમાં આવવાના છે મિત્રો? તો કે સાપા જે 10 આવવાના છે. આપણે 10 સૂત્ર મૂકી દઈએ, બરોબર ને? આપણે લખશું કે ત્રિકોણ કયો છે? સીએઈ અથવા તો સીએઈસી કોઈ પણ લખી શકો. ત્રિકોણ સીએઈમાં, કે ત્રિકોણમાં સીએઈમાં અહીંયા 45 ખૂણો છે, એટલે એ ખૂણો કહેવાય 10A. કારણ કે આપણે સામેની જોઈએ છે, પાસેની છે, એટલે 10 લખશું સૂત્ર. તો કે 10A બરાબર એ ખૂણાની સામેની બાજુનું માપ છે CE, છેદમાં એની પાસેની બાજુનું માપ છે AE. રેડી? હવે એ ખૂણાનું માપ કેટલું હતું મિત્રો? અહીંયા 45 છે, એટલે અહીંયા આપણે લખશું કે 10 45 બરાબર CE. તો આપણે જોઈ શકીએ છીએ સી આપણે શોધવાનું છે, એટલે સી છે નહીં, છેદમાં એ છે એઈ, એના જેટલું જોઈ બીડી જેટલું, એટલે આ 28.5 હોય તો આ 28.5 હોય. હવે 10 45 એટલે 10 એટલે મિત્રો સાઈનના છેદમાં કોસ થાય, 45 ખૂણો અહીંયા હોય, આ બધું સાઈનની બે આંગળી, આ બધું કોસની બે આંગળી, બેનો વર્ગમૂળમાં બે, ભાંગ્યા વર્ગમૂળમાં બે, એટલે જવાબ 1 આવી જશે. એટલે 10 45 કિંમત 1 બરાબર સીઈના છેદમાં 28.5, બરોબર ને મિત્રો? ગુણાઈ જાય તો 28.5 બરાબર સીઈ. તો આ સીઈનું માપ મળી ગયું આપણને 28.5 મીટર. હવે શું લખાય? આપણે તો ચીમની જોઈએ છે, તો ચીમનીની ઊંચાઈ તો સીડી થાય, સીડી આખું જોતું હોય તો સીઈમાં ઈડીને આપણે ઉમેરવું પડે. તો આપણે લખી શકીએ મિત્રો કે અહીં આમ લખે આખું વ્યવસ્થિત સી. ચલો યાદ કરજો, નિશાની મેં વચ્ચેલા લીટો કરીને શું કહેવાય યાદ કરો, અને આપણે સમરેખ કહેતા હતા. શું કહેતા હતા? સમરેખ. અહીંયા સી ઈ અને ડી એક જ રેખા ઉપર આવેલા 3 બિંદુઓ છે, એથી એને આપણે સમરેખ બિંદુઓ કહેતા હતા. એટલા માટે કે આપણે આખું સીડી જોતું હોય તો શું કરવું પડે? તો કે આ બે કટકા છે એનો સરવાળો કરવો પડે, એટલે ઉપરનો કટકાને આપણે કહેશું સીઈ, નીચેનો કટકો છે ઈડી. તો સીડી બરાબર સીઈનું માપ કેટલું છે મિત્રો? 28.5 વત્તા ઈડી, આપણે એમ મેળવેલું છે કે નિરીક્ષકની ઊંચાઈ છે એટલું જ ઈડી હોય, ઈ છે 1.5. ઓકે મિત્રો, તો સીડી એટલે 5 × 5 = 10, 1 વધી 28 × 29 = 31, 30.0 અહીંયા 0.5 લખવાની કાંઈ જરૂર છે નહીં, મીટર. છેલ્લે મિત્રો જવાબ લખી નાખાય આમ.
चिमनीनी ऊंचाई 30 मीटर ओके मित्रों, तो अहीं आपणा उदाहरण नंबर 3 छे कम्प्लीट थाय छे। तो तमे लोको वीडियो पुश करी अने नोट करी लियो। चलो नवो दाखलो आपणे, चलो हवे मित्रों उदाहरण नंबर 2 जोईए। બહુ સહેલું છે આ ચેપ્ટર, એમાં સાવ ઇઝી દાખલા જ રાખેલા છે મિત્રો। ચલો ઉદાહરણ નંબર 2 આપણે જોઈએ શું કે છે। એક ઇલેક્ટ્રિશિયન છે અને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર પોલ્ટનું સમારકામ કરવાનું છે, બરોબર મિત્રો? ક્લિયર થઈ ગયું? ઉદાહરણ નંબર 2 શું કહે છે, એક ઇલેક્ટ્રિશિયન છે એને 5 મીટરનું ઊંચાઈ વર્ગ થાંભલો જોઈએ આપણે। ચલો આ એ અને બી શું છે મિત્રો, થાંભલો તેની ઊંચાઈ કેટલી છે? 5 મીટર। ચલો આટલો ક્લિયર થઈ ગયો। હવે આગળ રકમ જોઈએ આપણે શું કહે છે। એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે, આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે। જુઓ આકૃતિ, આકૃતિ આપેલી જ છે બરોબર? તો હવે આપણે મિત્રો એ કામ કરી આકૃતિમાં છે એ રીતનું નામકરણ કરી નાખીએ, અને આપણે આકૃતિમાં આઈ થિંક ઓ બિંદુ આપેલું છે બરોબર, તમને શું ગણતરી સહેલી રહે। હવે જે ઇલેક્ટ્રિશિયન છે મિત્રો, એને કઈ થાંભલાની ટોચ ઉપર કામ નથી કરવાનું, એ ટોચથી અહીંયા કોઈક બિંદુ છે 1.3 મીટરના અંતર વાળું, કેટલું અંતર છે? ન્યાય અને એક નિશેણી છે, એ ટેકવી છે આ નિશેણી, એટલું ક્લિયર થઈ ગયું? અહીંયા એ બિંદુ નામ આપ્યું છે ને અહીંયા સી બિંદુ છે। આ 1.3 મીટર થાંભલાની ટોચથી 1.3 મીટર નીચે નિશેણી ટેકવેલી છે, રેડી સમારકામ કરવાનું છે, અને તે માટે તેને સેમ ક્ષિતિજ રેખા સાથે 60° ખૂણો બને ને એ રીતે નિશેણી ટેકવી છે। તો સેમ ક્ષિતિજ રેખા છે, આપણે ક્ષિતિજ રેખા કયો, સમક્ષિતિજ રેખા કે બંને એક જ થયું મિત્રો। આ કેટલા અંશનો ખૂણો બને? 60° ખૂણો બને એ રીતે નિશેણી ટેકવેલી છે, બરોબર ને? તો આગળ જોઈએ આપણે, અને તે ઈચ્છિત જગ્યાએ પહોંચે છે। ઈચ્છિત જગ્યા એટલે જેને જ્યાં સમારકામ કરવાનું છે ત્યાં તે પહોંચે છે। તો નિશેણીની લંબાઈ કેટલી હશે, પેલો પ્રશ્ન કે નિશેણીની લંબાઈ કેટલી હશે? બીજો પ્રશ્ન, તદુપરાંત થાંભલાના પાયાથી કેટલી દૂર નિશેણી રાખવી પડશે? આ થાંભલાના પાયાથી આ નિશેણી છે કેટલી દૂર રાખવી પડશે? આપણે 2 પ્રશ્ન પૂછ્યા છે, અને તમને આપણે વાત થઈ હતી મુજબ અહીંયા વર્ગમૂળ 3ની કિંમત આપણે કીધી છે કે ભાઈ તમને ક્યાં વર્ગમૂળ 3 દેખાય એની જગ્યાએ તમારે 1.73 યુઝ કરવાનું છે, રેડી કૌંસમાં જો કિંમત આપેલી છે। તો મિત્રો આપણે બધું નામકરણ લખી નાખીએ કે અહીંયા ઓબી શું છે મિત્રો, નિશેણી છે, ઓબી નિશેણી છે, ઓકે, અને ઓબી એ નિશાણીની ઊંચાઈ છે, આપણે 5 મીટર આપેલી છે। હવે આપણે જોઈ શકીએ છીએ, સોરી ભાઈ, ઓબી છે થાંભલો થશે અથવા તો નિશાણી રાખવું હોય તો આપણે એસી કરી નાખીએ, હું નિશાણી છે એસી, અને ઓબી છે એ 5 મીટર છે, અને ઓબી શું છે મિત્રો, થાંભલો છે જેને પોલ્ટનું સમારકામ કરવાનું છે, એ થાંભલો છે। અહીંયા આપણે આ રીતે લખી શકીએ અહીં, અને બીજું શું છે, ઓ એ
1.3 મીટર છે. હવે મિત્રો અહીંયા આપણે ખબર છે આપણું આખું અહીંયા 5 મીટર છે આ બે કટકા ભેગા થઈને. એમાંથી જો તમે આ ઉપરનો કટકો બાદ કરી નાખો તો તમને નીચેનો ભાગ મળે. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે સરસ. તો ચાલો આપણે લખાય એ રીતે અહીં ઓ સમરેક એ સમરેક બી છે માટે ઓ એ પ્લસ એ બી. ઓ એ એટલે ઉપરનો ભાગ, એ બી એટલે નીચેનો ભાગ, બે ભેગા થાય એટલે આખું ઓ બી બનશે. ઓકે ચલો મિત્રો, તો ઓ એનું માપ કેટલું છે? 1.3. એ બી આપણને ખબર નથી ને, ઓ બી કેટલું હતું? તો કે 5. પ્લસ 1.3 પહેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. અને અહીંયા મિત્રો એને ખાલી 5 ન લખાય, 5.0 લખાય. એટલે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે ને, તો બાદ બાકી કરવી સરળ રહી. અને માઇનસ 1.3. ઓકે મિત્રો, આ બંનેનું બાદ બાકી થઈ 7 ને 4 માંથી કીધું 3. આપણે એ બી સી મળી ગયું. કેટલું મળ્યું? 3.7 મીટર. હવે 60 ના ખૂણાની સાપેક્ષમાં આ કઈ બાજુ થઈ? સામેની બાજુ થઈ, પાસેની બાજુ થઈ. એટલું આપણને 3.7 મળ્યું છે. રેડી ને હલવા નિશ્ચિણી છે એને શું કહીશું આપણે? કર્ણ કહી શકીએ પાયથાગોરસની ભાષામાં. અને આ જે ખૂણો છે એ સી બી 60 નો ખૂણો છે. ચલો મિત્રો, તો હવે આપણને બે પ્રશ્નો પૂછ્યા છે કે નિશ્ચેણીની ઊંચાઈ કેટલી હોય. જોજો મિત્રો, 60 ના ખૂણાની આપણી પાસે સામેની બાજુ છે, કર્ણ જોઈએ છે. સાકો સામેની બાજુના છેદમાં કર્ણ. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીસી માં, ત્રિકોણ એ બી સી માં સાઇન 60 અથવા તો સાઇન પેલા સી લખીએ, સી બરાબર સામેની બાજુ કઈ થાય? તો કે એ બી છેદમાં કર્ણ ગુણ થાય મિત્રો. તો કે એ સી થશે. સી ખૂણાનું માપ કેટલું છે મિત્રો? 60 છે. એટલે આપણે આ રીતે લખી શકીએ સાઇન 60 એટલે એ બી. એ બી કેટલું છે? તો કે 3.7 છેદમાં એ સી. તો કે ભાઈ તો આપણે ગોતવાનું છે નિશેણીની ઊંચાઈ. રેડી? હવે 60 એટલે આપણે જોઈ શકીએ છીએ 0, 30, 45. અને અહીંયા 60 નો ખૂણો હોય, સાઇનમાં આ બાજુમાં 3 આંગળી છે, એને આપણે વર્ગમૂળમાં લખશું એટલે આવશે વર્ગમૂળ 3/2 બરાબર 3.7 એ સી. હવે એ સી ઉપર આવી ગયું એટલે શું થઈ ગયું? તો કે 3.7 × 2/√3. ઓકે મિત્રો, તો હવે અહીંયા વર્ગમૂળ 3 ની કિંમત 1.73 મૂકવા ન બેસાય. ભાગાકાર થી બહુ અઘરો થઈ જાય, બહુ લાંબુ થઈ જાય. એટલે હવે શું કરાય? તો કે આને વર્ગમૂળ 3/√3 પહેલા દૂર કરવું હોય ને, આપણે ઉપર નીચે વર્ગમૂળ 3 મૂકી દેવાય. શું કરાય? તો કે આપણે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણી નખાય. કર્ણી કરી કહેવાય. 7 × 2 = 14, 1 + 3 = 7. છેદમાં વર્ગમૂળ 3 હતા મિત્રો, આપણે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણી નાખીએ. રેડી? ચલો, તો એસી બરાબર 7.4 વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 એટલે ખાલી 3 થાય. ગુણ્યા વર્ગમૂળ 3 ની કિંમત આપણે કેટલી લેવાની છે મિત્રો? 1.73. કેટલી લેવાની છે? 1.73. રેડી? હવે આ બેનો ગુણાકાર કરીને એને 3 વડે ભાગી નાખાય. રેડી? ચલો, તો આપણે કરી નાખીએ 173 × 74 શું જવાબ આવશે? 2, 0, 8, 12. ઓકે, પોઈન્ટ પછી કેટલા અંક આવશે? 1, 2 અને 3. અને છેદમાં જે શું આવ્યું મિત્રો? 3 આવ્યું. તો એસી બરાબર શું લખાય? તો કે 3 × 2 = 12, 20 + 3 = 18, 2 + 3 = 21. એસી એટલે નિશેણીની ઊંચાઈ છે 4.267 મીટર બરોબર આ રીતની આવે. પોઈન્ટ પછીનો પેલો અંક સેમ આવી જાય એટલે રેડી. રેડી? પછી અહીંયા શું થાય કે કોઈ છેલ્લે અહીંયા વર્ગમૂળ 3 ની કિંમત મૂકી હોય તો અહીંયા મેબી 6 જેની જગ્યાએ 7, 8 કોઈ પણ આવી શકે. પણ આપણે પોઈન્ટ પછીનો
પહેલો અંગ છે એ સેમ હોવો જોઈએ. ઓકે મિત્રો, આપણો પહેલો પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે તો કે બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન શું કહે છે, તો કે નિશેણીને પાયાથી કેટલી દૂર ટેકવી હોય. તો એ જ વસ્તુ અહીંયા જોઈ શકીએ છીએ કે 60 ખૂણાની સામેની બાજુ છે, પાસેની બાજુ જોઈએ છે. તો આપણે પાછું લખશું, સાપા ત્રિકોણ ABC માં જોજો મિત્રો, 60 ખૂણાની સામેની બાજુ છે, પાસેની બાજુ જોઈએ છે. સાપા શેમાં આવે, તો કે સાપા ટ્રેનમાં આવે, એટલે ટ્રેન સી, એટલે સી ખૂણાની સામેની બાજુ થશે મિત્રો AB, છેદમાં પાસેની બાજુ થશે BC. સી ખૂણાનું માપ છે 60, એટલે ટેન 60. ઓકે, AB કેટલું છે મિત્રો, 3.7, અને BC તો કે જો જોઈએ છે કે થાંભલાના પાયેથી નિશાણીને કેટલી દૂર રાખી છે. હવે 60 ખૂણો અહીંયા છે મિત્રો. ઓકે, તો 10 એટલે 60 છેદમાં કોસ, એટલે વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 1, એનો જવાબ આવે મિત્રો વર્ગમૂળ 3. ઓકે, બરાબર 3.7 ના છેદમાં BC, તો BC ઉપર આવી ગયા, એટલે શું થાય, તો કે 3.7 ના છેદમાં વર્ગમૂળ 3. તો પાછું આને આપણે વર્ગમૂળ દૂર કરવા માટે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણી નાખીએ મિત્રો, એટલે શું થશે, તો કે 3.7 છેદમાં વર્ગમૂળ 3, ઉપર નીચે આપણે વર્ગમૂળ 3 વડે ગુણી નાખ્યા, તો BC બરાબર 3.7, વર્ગમૂળ 3 એટલે 1.73 છેદમાં ખાલી 3, તો BC બરાબર શું આવશે. તો જો મિત્રો, અહીંયા આપણે શું ગણ્યું હતું કે 7.4, એટલે જો 3.7 ના ડબલ હતા, ખાલી 3.7 જ છે, એનો મતલબ કે જે જવાબ આવ્યો હતો એને આપણે અડધા કરી નાખીએ, એટલે 3.7 જ ગુણાકાર થાય છે, સમજાય છે. 3.7 ડબલ 7.4 ને આપણે 1.73 વડે ગુણ્યા હતા, અહીંયા આપણે 7.4 નથી, આ બગડો નથી, જો નથી ને, તો આપણે શું 2 ઓછા થઈ જાય, એટલે જે ગુણાકાર આવ્યો છે એમાંથી અડધા કરી નાખીએ, એટલે 2×6=12, 401 802 ના અડધા છેદમાં, તો કે 3, તો BC બરાબર 3×6.3=9, 3×3=9, 3×3=9 એટલા મીટર. ઓકે મિત્રો, બંને જવાબો તમારે લખવાના છે. આમ નિશાણીની ઊંચાઈ અને રાઉન્ડ જે 27 કરી નાખો તોય ચાલે, આમ નિશાણીની ઊંચાઈ 4.27 મીટર છે, ટેક્સ્ટબુકમાં 28 જવાબ મે બી આવતો હોય, તમને કીધું એ રીતે, એને ડાયરેક્ટ અહીંયા જ ભાંગાકાર કરી નાખ્યો હોય, આ ખણણી ન કરી હોય, બરોબર. અને બીજો જવાબ શું હતો આપણો બીજો પ્રશ્ન, કે પાયાથી કેટલી દૂર ટેકવી હોય, તેમાં તમે 2.13 લખી નાખો તો પણ ચાલે, બરોબર. અને તમારે બુકમાં જવાબ મે બી 2.14 આવતો હોય, શું કામ આવતું હોય તમને ખબર છે, અને આ વસ્તુ કરી ન હોય, મોટો ભાંગાકાર કર્યો હોય એટલા માટે. ઓકે મિત્રો, તો વિડીયો પુશ કરીને નોટ કરી લ્યો. ઓકે મિત્રો, તો હવે આપણે ઉદાહરણ આપણા 1-3 કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે સ્વાધ્યાય 9.1 નો બીજો દાખલો છે ગણવાનો છે. આ દાખલો 2-3 વાર ગણજો મિત્રો, બરોબર. ખાલી એક આ ભાગાકાર ગુણાકાર આવડવા જોઈએ પોઈન્ટ વાળા, બીજું કઈ છે ને, સ્માર્ટ વર્ક કરવાનું છે, આપણે કઈ ખોટી મજૂરી કરવાની નથી, બરોબર. સહેલું ચેપ્ટર છે અને દાખલાઓની સંખ્યા પણ બહુ ઓછી છે, આમાં તો કોઈનો એક માર્ક્સ કટ ન થવો જોઈએ, બરોબર. આ ચેપ્ટરનું વેઇટેજ છે એ 4 માર્ક્સનું છે, આઈ થિંક. આ જે ચેપ્ટર છે એનામાંથી તમને બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સનું પૂછાશે. ઓકે ચલો મિત્રો, સ્વાધ્યાય 9.1 એનો બીજો દાખલો જોઈએ, બહુ ઇઝી દાખલો છે, બરોબર. શું કહે છે જોજો, રકમ પહેલા સરખાઈ સમજજો. વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વરી જાય છે કે જેથી તેની ટોચ છે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તેમ જમીનને સ્પર્શે છે. ચલો મિત્રો, જોજો સરખાઈ રકમ, આપણું ઝાડ છે પેલા એ બી શું છે મિત્રો, ઝાડ છે બરોબર ને,
હવે એ વાવાઝોડાને કારણે માની લો કે તે વચ્ચેથી સી બિંદુ એથી ભાંગી જાય છે. એટલે જે ઉપરની જે આ ટોચ છે ભાંગી છે એટલે આ રીતે એમ પડે છે. ડી બિંદુ એ બરાબર આ રીતે અહીંયા ડી બિંદુ એ પડે છે. ચલો એટલું ક્લિયર થઈ ગયું. આ ભાગ છે એ ભાંગી અને અહીંયા નીચે પડે છે એટલે ટોચ જે એ હતી એ ટોચ હવે ક્યાં આવી ગઈ? ડી. હવે એ જમીનને સ્પર્શે છે ત્યાં અહીંયા 30° ખૂણો બનાવે. જમીન છે ને આ છે એ 30° ખૂણો બનાવે. આ ક્લિયર થઈ ગયું. આ શું છે મિત્રો? એ બી ઝાડ છે, વૃક્ષ છે. હવે અહીંથી ભાગ તૂટી જાય છે. આ ભાગ ઈ આમ આ રીતને અહીંથી આમ પડે છે રેડી અને જમીન સાથે એની ટોચ અહીંયા પેલા એ હતી જયારે વાવાઝોડું નતું ત્યારે તૂટી ગયું ત્યારે ટોચ એમાંથી શું થઈ ગઈ? ડી થઈ ગઈ. ઓકે ચલો હવે આગળ શું કહે છે? 30° ખૂણો બનાવે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે. આ ટોચ જમીનને સ્પર્શતી ટોચ અને આ ઝાડનું થડ આ અંતર છે ને મિત્રો એ 8 મીટરનું છે. રેડી? તો આપણે ઝાડની ઊંચાઈ જોઈએ છે. રેડી? તો અહીંયા લખશું આપણે બધું રકમમાં. બહુ ઇઝી ક્વેશ્ચન છે ને. આ ભાગ જોઈએ છે એટલે આનો ને આનો સરવાળો. હવે તમને પ્રશ્ન થશે આ કેમ મળે? તો કે આ છે એ વસ્તુ આ જ છે. સીડી ગોતી લ્યો એટલે શું મળી જાય? એસી મળી જાય. આ એક બાજુ ખૂણો છે ને એક બાજુ છે એટલે આ મળી જાય. એ બેનો સરવાળો કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ જાય. બરોબર મિત્રો? ચલો અહીંયા કાટખૂણો છે એટલે લખશું આપણે કે અહીં એ બી ઝાડ છે. રેડી? એસી એ ઝાડનો તૂટેલો ભાગ છે. ઝાડનો તૂટેલો ભાગ છે જે અને સીડી છે. એસી સીડી બે સરખા જ છે. એસી બરાબર સીડી છે અને બીડી બરાબર 8 મીટર જે રકમમાં કીધું ઈ ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર 8 મીટર છે અને ખૂણો સીડીબી બરાબર 30 મીટર છે. ચલો મિત્રો એટલું ક્લિયર થઈ ગયું. તો હવે આ 30ના ખૂણા માટે આ કઈ બાજુ થાય? તો કે આ સામેની બાજુ થશે, આ એની પાસેની બાજુ થશે, આ એનો કર્ણ થશે. એટલે બે વસ્તુ જોઈએ છે. આય જોઈએ છે, આય જોઈએ છે. કારણ કે આના જેટલો આ થાય આમણી જે એ બેનો સરવાળો કરો એટલે ઝાડની ઊંચાઈ આવી જશે મિત્રો. તો પહેલા આપણે આ મેળવી લઈએ. આ કોઈ પણ એક વસ્તુ મેળવી લઈએ. ચલો આ મેળવી લઈએ. આપણે પાસે પાસેની બાજુ છે અને કર્ણ જોઈએ છે. પાક ક્યાં આવે? કોષ ખેંચવાથી પાક આવે. એટલે આપણે લખશું ત્રિકોણ બી ડી સીમાં અથવા તો સી ડી બીમાં કોઈ પણ નામ લખી શકીએ. ચલો મિત્રો ત્રિકોણ સી ડી બીમાં 30ના ખૂણાની પાસેની બાજુ છે, કર્ણો જોઈએ છે. તો કોસ ડી, કોસ ને ડી ખૂણો એટલે પાસેની બાજુ. તો કે બી ડી છેદમાં કર્ણ, તો કે સી ડી. હવે ડી ખૂણાનું માપ છે 30° છે એટલે કોસ 30 બરાબર બી ડી કેટલું હતું મિત્રો? 8. સી ડી ખબર નથી. ચલો આમાં કઈ વર્ગમૂળની કિંમત આપેલી નથી. ચલો મિત્રો તો આપણે કોસ 30 જોઈએ છે. 30 અહીંયા હોય કોસમાં તો કે એન્ટી ક્લોકવાઇઝ 3 આંગળી છે એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2 એટલે કોસ 30નું માપ આવશે. તો કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર 8 ના છેદમાં સી ડી. હવે સી ડી અહીંયા ઉપર આવી ગયું એટલે 8 × 2 √3 એટલે સી ડી બરાબર 8 × 2 = 16 √3. આપણે ચલો મિત્રો આમ નામ રહેવા દઈએ છીએ કે વર્ગમૂળ 3ના ફોર્મમાં જ રહેવા દઈએ અત્યારે. ચલો હવે આપણે શું જોશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે તો શું આવશે? શાક એટલે સાઇન કરવાથી શાક મળશે. તો ત્રિકોણ સી ડી બીમાં સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઇન ડી. બરોબર ને?
साइन डी એટલે સામેની બાજુ શું આવશે મિત્રો સી ડી છેદમાં કર્ણ સામેની બાજુ સી બી છેદમાં કર્ણ તો કે સી ડી હવે ડી ખૂણો કેટલાનો છે તો કે 30 નો છે તો કે સાઈન 30 એટલે સી બી બી છે સામેની બાજુ છેદમાં સી ડી બરોબર ને મિત્રો આપણી પાસે સી ડી ની કિંમત છે બરોબર હવે કોઈની ઈચ્છા છે કે મારા સાઈનમાં નથી જવું અમને રકમ સીડીમાં શું કામ લીધા ખબર તો કે સીડી એ મળી ગયેલા છે પણ એ અપૂર્ણાંકમાં છે તો અપૂર્ણાંકમાં ન જવું હોય તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ છે ટેનનું સૂત્ર પણ તમે મૂકી શકો તો આપણે અપૂર્ણાંકમાં જવું પડે નહીં તો આપણે સાઈન કરતાં બેટર રહેશે કે આપણે ટેનનો યુઝ કરીએ તો આપણે થોડું વધારે ઇઝી પડશે તો આપણે લખશું ટેન ડી ડી ખૂણાની સામેની બાજુ થાય મિત્રો સી બી પાસેની બાજુ થશે બી ડી ડી નું માપ તો કે 30 તો ટેન 30 એટલે સી બી ખબર નથી અને બી ડી કેટલું છે મિત્રો 8 છે હવે 30 નો ખૂણો અહીંયા હોય ને ટેન એટલે સાઈન ના છેદમાં કોસ સાઈન બાજુ એક આંગળી ઓલી બાજુ 3 આંગળી એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર સી બી ના છેદમાં 8 8 ઉપર વયા ગયા 8 ના છેદમાં વર્ગમૂળ 3 સી બી બરાબર 8 ના છેદમાં વર્ગમૂળ 3 આટલું આવ્યું આ હવે સી ડી જેટલું કોણ હોય મિત્રો સી ડી 16 ના છેદમાં વર્ગમૂળ 3 હોય તો એસી પણ એટલું જ હોય આપણે લખી શકીએ માટે એસી બરાબર 16 ના છેદમાં વર્ગમૂળ 3 ઓકે ચલો હવે આપણે શું જોઈએ છે મિત્રો જહાજની ઊંચાઈ આપણે આને સમરેખ કહી દઈએ અહીં એ સમરેક સી સમરેક બી છે માટે આખું એ બી જોતું હોય તો આ એસી વત્તા સી બી કરવું પડે એટલું ક્લિયર થઈ ગયું આખું એ બી જોતું હોય તો એસી વત્તા સી બી લેવું પડે તો એ બી બરાબર એસી કેટલું હતું મિત્રો તો કે 16 ના છેદમાં વર્ગમૂળ 3 સી બી કેટલું છે તો કે 8 ના છેદમાં વર્ગમૂળ 3 તો એ બી બરાબર મિત્રો તમે જોઈ શકો છો એ છેદ છે સરખા છે લંસનો સરવાળો 16 ને 8 24 ના છેદમાં વર્ગમૂળ 3 આપણને ખબર છે કે છેદમાં જે વર્ગમૂળ સારું ન લાગે વર્ગમૂળ દૂર કરવું હોય આપણે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણી નાખશું એટલે 24 ના છેદમાં વર્ગમૂળ 3 ઉપર એટલે કે અંશ અને છેદને આપણે વર્ગમૂળ 3 વડે ગુણી નાખીએ ચલો મિત્રો તો એ બી એટલે 24 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે ખાલી 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 8 તેરી 24 થઈ જશે અહીંયા એટલે 8 વર્ગમૂળ 3 મીટર રેડી મિત્રો છેલ્લે જવાબ લખવાનો આમ જાડની ઊંચાઈ 8 વર્ગમૂળ 3 મીટર છે ઓકે એ વર્ગમૂળ 3 ની કિંમત નથી આવી આવી હોય તો આપણે મૂકી દેવાની ચલો મિત્રો તો અહીંયા આપણે તમામ દાખલાઓ પૂરા થાય છે હવે આપણે ઓબ્જેક્ટિવ જોઈએ તો વિડીયો પુશ કરીને નોટ કરી લો મિત્રો ઓકે મિત્રો તો અહીંયા આપણા એક ઉચ્છેદ કોણ વાળા બધા દાખલાઓ પૂરા થાય છે હવે જે દાખલાઓ કટ કર્યા છે એમાં બે ઉચ્છેદ કોણ હોય અથવા તો ઔષેદ કોણ હોય અથવા તો ઉચ્છેદ કોણ અને ઔષેદ કોણ ભેગા હોય બરોબર એ ટાઈપના દાખલાઓ છે આ વર્ષે આપણે એક્ઝામમાંથી રદ કરેલા છે ઓકે હવે આપણે આ જે દાખલાઓ ગણ્યા છે એના ઓબ્જેક્ટિવ ભણશું ઓકે મિત્રો તો હવે ખાસ જોજો આપણે જે ઓલો 1.5 મીટર ઊંચાઈ વાળો નિરીક્ષક હતો અને ઓલી ચીમની વાળો જે હતો એ છે આપણે સીબીએસઈમાં 2017માં એ ઓબ્જેક્ટિવમાં એ પૂછાઈ ગયેલું છે મિત્રો રેડી જેમાં આપણો ઓલો જવાબ 30 આવતો હતો ને કઈ પ્રશ્ન હવે તો કે ઓબ્જેક્ટિવ આપણે જોઈએ બરોબર એક ટાવરની ઊંચાઈ અને પડછાયાનો ગુણોત્તર વર્ગમૂળ 3 જેમ એક હોય ત્યારે સૂર્યનો ઉત્સેદ કોણ કેટલો થાય છે શું કહે છે મિત્રો એક ટાવર છે એ બી ટાવર છે બરોબર ને આ ટાવરનો પડછાયો બીસી હોય હવે આ ટાવર
શું કે છે તો કે આ ટાવર અને એના પડછાયાનો ગુણોત્તર એટલે કે એબીના છેદમાં બીસી, થોડું પેલું ઓબ્જેક્ટિવ. આ ટાવર એબી ટાવર એનો પડછાયા રીતનો બીસી પડે બરોબર, ઈ ટાવર અને એના પડછાયાનો ગુણોત્તર કેટલો કીધો છે મિત્રો? વર્ગમૂળ 3/1. શું કીધું છે મિત્રો? તો વર્ગમૂળ 3/1 એટલે આમ થયું વર્ગમૂળ 3/1. ઓકે, તો આ એ ત્યારે અહીંયા આપણે સૂર્યનો ઉત્સેચ ગુણ છે ઈ કેટલો બને એટલે આપણે સી ખૂણો કેટલો બને છે એ જોઈએ છે. ઓકે મિત્રો, તો હવે જોવો જોઈએ આ સી ખૂણાની સાપેક્ષે એબી ના છેદમાં બીસી એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. એટલે આને તમે એબી ના છેદમાં બીસી ને તમે શું લખી શકો? તો કે આને આપણે ટેન સી કહી શકીએ. એબી ના છેદમાં બીસી ને શું કહી શકો મિત્રો? ટેન સી. અને અહીંયા શું આવ્યું? વર્ગમૂળ 3/1 એટલે આવ્યું વર્ગમૂળ 3. ઓકે ચલો મિત્રો, તો ટેન સી એટલે વર્ગમૂળ 3 એટલે શું કહેવાય? વર્ગમૂળ 3 એટલે આપણે જુઓ ડાબી બાજુ આપણી પાસે ત્રિકોણમિતિય ગુણોત્તર 10 છે એટલે 10 માં વર્ગમૂળ 3 ક્યાં આવે? તો કે આ 10 એટલે સાઈન ના છેદમાં કોસ, એટલે આ બાજુ સાઈન ની 3 આંગળી, આ બાજુ કોસ ની 1 આંગળી. તો અહીંયા 60 નો ખૂણો હોય તો આપણે વર્ગમૂળ 3 કિંમત મૂકી શકીએ. એટલે વર્ગમૂળ 3 ને આપણે 10/60 કહી શકીએ. હે મિત્રો, તો હવે શું થાય? તો કે આપ જો એમ નથી બોલવાનું કે 10/10 ઉડી ગયું. યાદ કરજો શું શીખડાયું હતું કે આ ત્રિકોણમિતિય ગુણોત્તર સરખો હોય તો ખૂણા પણ સરખા થાય. એટલે ખૂણો સી ખૂણાનું માપ કેટલું હોય મિત્રો? કે જો આ સી ખૂણાનું માપ 60 નું હોય તો આ ટાવર અને એનો પડછાયાનો ગુણોત્તર છે એ વર્ગમૂળ 3/1 થાય. રેડી, બહુ મજાનો ઓબ્જેક્ટિવ છે. ચલો મિત્રો, બીજો ઓબ્જેક્ટિવ જોઈએ આપણે. બરોબર, આ છે ઓબ્જેક્ટિવ 2017 માં પૂછાઈ ગયેલો છે મિત્રો બોર્ડની એક્ઝામમાં. એક ટાવરની ઊંચાઈ છે 20 મીટર છે. ચલો, એક ટાવર છે એબી નામનો, એની ઊંચાઈ છે મિત્રો 20 મીટર છે. હવે આગળ જોઈએ, ત્યારે સૂર્યનો ઉત્સેચ કોણ 45 નો હોય ત્યારે પડછાયાની લંબાઈ કેટલી થાય? આ ટાવરનો પડછાયો છે બીસી છે. ત્યારે ક્યારે? તો કે સૂર્યનો ઉત્સેચ કોણ કેટલો હોય મિત્રો? 45. તો મિત્રો તમને છે ને ઓબ્જેક્ટિવ માટે બે હિંટ આપી દઉં છું કે જો 45 નો ખૂણો હોય ને 45 નો ખૂણો તો સામેની બાજુ અને પાસેની બાજુનું માપ હંમેશા સરખું હોય. શું કામે? તો કે 10/45 ની કિંમત અથવા તો કોટ 45 ની કિંમત 1 થાય. સમજાય છે? 10/45 અને કોટ 45 ની કિંમત 1 થાય છે, એટલા માટે બે નું માપ છે એ સરખું હોય છે. ઓકે ચલો, તો હવે આપણે 45 નો ખૂણો હોય ત્યારે સામેની પાસેની બાજુનું માપ સરખું હોય. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો, આપણે ત્રિકોણમિતિમાં ચર્ચા થઈ હતી કે 30 ના ખૂણાની સામેની બાજુનું માપ એ કર્ણ કરતા અડધું હોય. જો કર્ણ 10 હોય તો 5 હોય. કોણ? 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. આપણે બહુ કામમાં આવશે. ચલો, આપણે 45 નો ખૂણો હોય ત્યારે પડછાયો કેટલો હોય? તો કે 45 ની સામેની ને પાસેની જોઈએ છે એટલે 10/45 એટલે શું થાય મિત્રો? એબી ના છેદમાં બીસી. 10/45 એટલે 1 થાય. એબી કેટલું હતું? તો કે 20 હતું. બીસી ખબર નથી, બીસી 1 બીસી એટલે બીસી મળશે મિત્રો 20 મીટર. ઓકે, આ વસ્તુ આપણે જે જોતી હતી કે આ ખૂણો 45 નો હોય ત્યારે કેટલું મળશે? તો કે 20 મીટર મળે. ઓકે મિત્રો, ચલો નવો ઓબ્જેક્ટિવ જોઈએ કે આપણે ગમે રીતે પૂછાય બરોબર ને, ખાલી જગ્યામાં પૂછી શકે, ખાલી ગણતરી કર્યા વગર ખાલી જવાબ આપવા પૂછી શકે, ઓબ્જેક્ટિવમાં પૂછાય બરોબર. આ બે વસ્તુ યાદ રાખવાની છે કે 45 નું ખૂણું હોય ત્યારે સામેની પાસેની બાજુ સમાન હોય, 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. રેડી, અથવા તો એનું ઊંધું અમે બોલી શકીએ કે 30 ના ખૂણાનું સામેની બાજુ કરતા કર્ણનું માપ ડબલ હોય એમ પણ કહી શકાય. ચલો મિત્રો, 14મું અરે સોરી ત્રીજો આપણો ઓબ્જેક્ટિવ શું કહે છે? ત્રીજો ઓબ્જેક્ટિવ તો કે ત્રીજો ઓબ્જેક્ટિવ એમ કહે છે
काटकोण त्रिकोण में एक खूणा नु माप 60 छे, एक काटकोण त्रिकोण छे बराबर। हवे एमा कोई एक खूणा नु माप छे नहीं, आ काटकोणो छे एबीसी ना मापी दे, अने कोई एक खूणो मान लियो कि आ खूणो 60 नो छे। हवे शुं कहे छे, एक खूणा नु माप 60 छे अने खूणा नी पासे नी बाजु नु माप 10 मीटर छे। जो काटकोण त्रिकोण में एक खूणो 60 नो छे अने खूणा नी पासे नी बाजु नु माप 10 मीटर छे, એટલે આ પાસેની બાજુનું માપ એટલે કે જે 60 નો ખૂણો છે એની પાસેની બાજુનું માપ 10 મીટર છે, તો કર્ણની લંબાઈ કેટલી? આપણે કર્ણ જોઈએ છે, જો 80 જોઈએ છે, જોજે મિત્રો 60 ની પાસેની બાજુ છે, યસ કર્ણ જોઈએ છે। પાક, પાક કોના સૂત્ર હોય ત્યારે પાક એપ્લાય કરાય? કોષનું સૂત્ર હોય ત્યારે પાક એપ્લાય થાય। તો કોસ 60 લખું છું મિત્રો, કોસ 60 એટલે 60 ના ખૂણાની પાસેની બાજુ છેદમાં જે જોઈએ છે આપણો કર્ણ અથવા તો 80। હવે કોસ 60, ચલો મિત્રો આ 60 ની અહીંયા ખૂણો હોય, કોસમાં આ બાજુ એક જ આંગળીથી એનું વર્ગમૂળ એક જ નીકળશે, એટલે 1/2 બરાબર 10/3 કર્ણ, કર્ણ અહીંયા ગુણાઈ ગયું, આ બે અહીંયા ગુણાઈ ગયું, એટલે કર્ણ બરાબર 10 × 2 એટલે મિત્રો 20 આવશે। કર્ણનું માપ કેટલું આવશે મિત્રો? 20 મીટર। એકમ લખજો ખાસ, રકમમાં મીટર આપેલો જ છે બરોબર। ચલો ઇઝી છે, ચલો હવે જે ઓબ્જેક્ટિવ આવે છે એ CBSEમાં 2012 પૂછાઈ ગયેલો છે। એક ટાવરના પડછાયાની લંબાઈ ટાવરની લંબાઈ કરતાં વર્ગમૂળ 3 ગણી હોય તો સૂર્યના ઉચ્છેદ કોણનો, તો સૂર્ય સાથેનો ખૂણો કેટલો હોય? જો એક આ ટાવર છે બરોબર, આ એ બી સી આ ટાવર છે, આ એનો પડછાયો છે, આ ખૂણો સૂર્યનો ઉચ્છેદ કોણ છે। શું કહે છે? ટાવરના પડછાયાની લંબાઈ ટાવર કરતા વર્ગમૂળ 3 ગણી હતી, પડછાયો છે ને વર્ગમૂળ 3 ગણો છે, કોના કરતા? ટાવર કરતા। માની લો કે ટાવરની લંબાઈ છે x હોય, આ તો આ ટાવર છે એની લંબાઈ શું કીધી? x મીટર, તો એનો પડછાયો શું કીધો? વર્ગમૂળ 3 ગણો, એટલે આ શું થઈ ગયું મિત્રો? વર્ગમૂળ 3x થઈ ગયું। તો આ ખૂણો કેટલો હોય એ જોઈએ છે, જોજે સી ખૂણાની સામેની અને પાસેની બાજુ છે સાપા, એ સૂત્ર મુકાય તો કે ટેન સી જ મુકાય। તો આપણે જોશું મિત્રો કે ટેન સી એટલે સી ગુણાની સામેની બાજુનું માપ ડાયરેક્ટ લખું છું એક્સ છેદમાં વર્ગમૂળ 3x, એક્સ એક્સ કેન્સલ થઈ ગયા, તો ટેન સી એટલે શું આવ્યું મિત્રો? 1/3 ટેનમાં 1/3 તો કે અહીંયા જ આવે, 60/cos એટલે 1/3 તો આખો કેટલાનો થાય? 30નો થાય, એટલે ટેન 30 થયું। તો સી ખૂણાને સરખાવી નાખો, કારણ કે બે બાજુ વિધિ સરખા છે, એટલે સી બરાબર કેટલો હશે મિત્રો? 30°। રેડી, ઇઝી ઓબ્જેક્ટિવો છે બધા, એટલે 30નો ખૂણો હોય ત્યારે એ વસ્તુ પોસિબલ થાય બરોબર। નથી ઉલટું કીધું હોય તો કે ટાવર છે પડછાયા કરતા વર્ગમૂળ 3 ગણો હોય તો એમાં જવાબ 60 આવે। રેડી, પાંચમો એક ઓબ્જેક્ટિવ આવો છે, પાંચમો ઓબ્જેક્ટિવ એવો છે કે ટાવરની લંબાઈ પડછાયા કરતા વર્ગમૂળ 3 ગણી છે તો ખૂણો કેટલાનો બને? એનો મતલબ કે અહીંયા વર્ગમૂળ 3x આવી જાય, પડછાયો ખાલી x નો હોય તો લો વર્ગમૂળ 3x ગણો થઈ જાય। રેડી, તો વર્ગમૂળ 3/3 એટલે તો 60નો ખૂણો થાય, આપણે પેલો જ ઓબ્જેક્ટિવ જોયો હતો, તો એમાં જવાબ 60° આવે આ રીતનો હોય તો જવાબ કેટલો આવે? ખૂણો કેટલાનો હોય? 60°નો હોય, એટલે ગમે એ બેમાંથી ગમે એ રીતે પૂછી શકાય મિત્રો। આ ઓબ્જેક્ટિવ પણ આપણે એકવાર પૂછાઈ ગયેલો છે 2014 CBSEમાં, આ 60ના ખૂણા વાળો, એટલે મિત્રો બહુ મસ્ત ઓબ્જેક્ટિવ આવે છે, ઓકે એકદમ મસ્ત। છઠ્ઠો ઓબ્જેક્ટિવ, જમીન સાથે 30 માપનો ખૂણો ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર હાલીએ જમીનથી 1 મીટરની ઊંચાઈ પર પહોંચાય? શું કહે છે મિત્રો? આ જમીન છે,
આપણો ઢોળાવવાળો માર્ગ છે એ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. હવે તમને એમ કહે છે કે અહીંયા ભાઈ તમે કેટલું હાલો તો તમે જમીનથી છે ને 1 મીટરની ઊંચાઈ પહોંચી જાઓ. બરોબર, અહીંયા તમે કેટલું આ ઢોળાવવાળો માર્ગ છે બરોબર, એના ઉપર તમે કેટલું ચાલો તો તમે જમીનથી 1 મીટરની ઊંચાઈ પહોંચો. ક્લિયર છે મિત્રો? પાછી એકવાર આકૃતિ દોરીને સમજાવું છું શું કહે છે કે, હજી એકવાર રકમ કહું છું કે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. જમીન આરે છે એ કોઈ 30 અંશનો ખૂણો બનાવે છે. જો આ આપણી જમીન છે, અહીંયા આ ઢોળાવવાળો માર્ગ છે, જમીન આરે છે ને 30નો ખૂણો બનાવે. એમ કે છે તમે અહીંથી આમ કેટલું હાલો તો તમે જમીનથી 1 મીટરની ઊંચાઈ પહોંચો. આ જમીન છે ત્યાંથી તમે કેટલી ઊંચાઈ પહોંચો મિત્રો? 1 મીટરની. આ કેટલું તમે આમ ચાલો તો જમીનથી ઊંચાઈ 1 મીટરની થાય એવું જોઈએ છે. ઓકે, તો આપણે કેટલું ચાલવાનું છે એ જોઈએ છે. તો વિચારો જોઈએ મિત્રો, અહીંયા આપણી પાસે 30 અંશના ખૂણાની સામેની બાજુ છે ને, આપણે કેટલું ચાલવું એટલે કે આપણે કર્ણ જોઈએ છે. શું જોઈએ છે મિત્રો? કર્ણ. તો સાકો એટલે કેમાં આવે? તો કે સાઈનમાં. તો કે સાઈન 30 એટલે એ સામેની બાજુ, છેદમાં કર્ણ એટલે 80. સાઈન 30 એટલે મિત્રો શું થાય? તો કે 1/2 બરાબર એના છેદમાં 80. ચલો 80 × 1 = 80 2a. જોજે હમણાં તમને મેં કીધું હતું કે 30ના ખૂણાની સામેની બાજુ કરતા કર્ણનું માપ બમણું હોય તો આ 30ના ખૂણાની સામેની બાજુનું માપ 1 મીટર હોય તો કર્ણ એનો બમણો 2a મીટર થાય. મિત્રો એ 30ની જગ્યાએ તમને 60 અંશનું ખૂણો લઈને પણ પૂછી શકે. બરોબર, એ તો એ ગમે રીતે પૂછી શકે. ઓકે મિત્રો, હવે આપણો 7મો ઓબ્જેક્ટિવ જોઈએ. 7મો ઓબ્જેક્ટિવ શું કહે છે? એ 2 વાર પૂછાઈ ગયો છે. ટાવરની ઊંચાઈ અને પડછાયાની લંબાઈનો ગુણોત્તર 1/√3 છે. ભાઈ બહુ આવી ગયું છે. ટાવરની ઊંચાઈ અને એનો પડછાય અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો છે? 1/√3. રેડી? ચલો ઓકે. અહીંયા ટાવર, એનો પડછાયો, અહીંયા ખૂણો મને કેટલો જોઈએ છે? આના છેદમાં એટલે આ ખૂણાની સી ખૂણો કહી દો. સી ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુનું માપ એટલે કે ટેન સી તમને આપ્યું છે. એટલે ટેન સી એટલે 1/√3. જોજે આ જ રીતનું ઓબ્જેક્ટિવ છે. એટલે સી ખૂણાનું માપ કેટલું થવાનું છે મિત્રો? સી ખૂણાનું માપ છે 30 અંશ થવાનું છે. ઓકે, તો આટલા ઓબ્જેક્ટિવ આપણે રાખીએ છીએ. બરોબર, હવે મિત્રો બીજી એક વસ્તુ કે તમારે આ જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે એ તમારા માટે નવું છે. પહેલી વખત તમે એનો ફેસ કરો છો, પહેલી વખત તમને આવ્યું છે એટલે મે બી એમાં ભૂલ પડવાની શક્યતાઓ વધારે રહે છે. એટલા માટે આપણે છે ને ત્રિકોણમિતિ ચેપ્ટરના હજી એક્સ્ટ્રા ઘણા લેક્ચરો લેશું. 12ના ટેક્સ્ટબુકના 12ના દાખલાઓની પ્રેક્ટિસ કરશું. બરોબર, અમુક ઉદાહરણો છે જે મને લાગે છે કે તમને ગણાવવા જેવા છે, એ ઉદાહરણો ગણાવીશ. પણ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે એ વસ્તુ આપણે સ્ટાર્ટ કરશું એ પહેલાં તમે જાતે એકવાર ટ્રાય કરો કે તમને આવડે છે કે નથી આવડતું, પછી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એ વસ્તુ સોલ્વ કરાવીશ. રેડી? આપણા ત્રિકોણમિતિના ઉપયોગો છે એટલું રાખીએ છીએ. તો હવે મિત્રો તમને હું દાખલા જે આપું છું બરોબર એનો તમે લોકો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સોલ્વ કરાવીશ, એ પહેલાં જાતે તમે ટ્રાય કરજો તમારી જાતે સોલ્વ કરવાની. ઓકે મિત્રો, હું તમને દાખલાઓનું લિસ્ટ આપું છું. ચલો મિત્રો, તો આનો તમે લોકો સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર, ચલો બધું ક્લિયર આવે છે. આમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું સોલ્યુશન કરશું. ચલો ઓકે મિત્રો, થેન્ક યુ.